અને મોટા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ થી જ કેશોદમાં રૂપિયા 13 લાખ ની લૂંટ ની ઘટના સામે આવી છે। જલારામ મંદિર પાસે આ બનાવ બન્યો હતો જ્યાં આંગણિયા પેઢીના વેપારી પાસેથી બેગ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા છે। સસરા અને પુત્ર વધુ જઈ રહ્યા હતા બાઇક પર, રૂપિયા લઈને વી પટેલ નામની આંગણિયા પેઢીના વેપારી સાથે આ બનાવ બન્યો છે। એક બાઇક ઉપર સસરા અને પુત્ર વધુ જઈ રહ્યા હતા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ પરમાર। વિજયસિંહ, કેવી રીતે આ લૂંટને અંજામ આપવામાં આવ્યો, શું છે વિગતો? ચોક્કસથી માનસી જણાવી દઉં તો જે રીતે કેશોદ શહેરની મધ્યમાં જે રીતે 13 લાખ જેવી રકમની લૂંટની ઘટના જે સામે આવી છે, જલારામ મંદિરની નજીક જ જે આંગણિયા પેઢીના વેપારી પાસેથી જે 13 લાખની લૂંટનો જે થેલો હતો તે લૂંટ કરી અને ચાલ્યા ગયા। બીજી તરફ જે રકમ છે તે સસરા અને વહુ જે બાઇક ઉપર આવી રહ્યા હતા ત્યારે તેમની પાસેથી લૂંટ કરવામાં આવી છે। ગડુ ખાતે તે વી પટેલ નામની જે પેઢી ધરાવતા પ્રફુલભાઈ ગોટેચા નામના જે વેપારી છે તે રૂટીન કામ મુજબ જ્યારે પતાવી અને ગડુથી આવતા હતા તે દરમિયાન લૂંટ થઈ હતી અને જે શખ્સો છે તે એક્ટિવા બાઇક ઉપર લઈ અને આ લૂંટ ચલાવી નાસી છૂટ્યા છે। ત્યારે પોલીસે તમામ જે ઘટના છે તે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। જી માનસી। જી વિજયસિંહ, બિલકુલ આભાર। ખાસ કરીને રોજિંદા કામ અનુસાર જ્યારે વેપારી વી પટેલ નામની આંગણિયા પેઢીમાંથી નીકળ્યા, બાઇક ઉપર હતા, પોતાની પુત્રવધુ સાથે, હાથમાં 13 લાખ રૂપિયાનો થેલો પણ હતો, પરંતુ એક એક્ટિવામાં કેટલાક શખ્સો આવ્યા અને તેમની પાસેથી આ બેગ લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા છે। જૂનાગઢમાં જલારામ મંદિર પાસેની આ ઘટના છે જ્યાં વી પટેલ આંગણિયા પેઢીના વેપારી લૂંટાયા છે।